કોઈ એક મોટા આશ્રમની અંદર એક સંત રહેતા હતા એની નીચે અનેક બીજા સંતો પણ હતા દરેકને જુદું જુદું કાર્ય સોંપવામાં આવેલું કોઈને ગ્રાઉન્ડ સાફ કરવાનું હોય કોઈને મંદિરની અંદર પૂજા કરવાની હોય મંદિરમાં સાફ સાફસૂફ રાખવાનું હોય કોઈને રસોઈ કરવાની હોય કોઈને જુદા જુદા પ્રકારના કામની સોંપણી કરવા કોઈ એક વખતે કોઈ એક એની નીચેનો સંત આવે છે અને એના હાથમાં સાવરણી અને ઝૂંપડી સુપડી હતા અને એ સાવરણી અને સુપડીનો ઘા કરે છે ત્યારે એ મોટા સંત એના જે ગુરુ હતા એમ કહે છે કે ભાઈ આ રીતે તું કેમ ઘા કરશ તો કે મારે મંદિરમાં કામ હતું મંદિર મેં સાફસૂફ કર્યું બધું વાડી ચોડી નાખ્યું અને હું ઝડપથી આવ્યો હવે મારે સાવરણીનું કોઈ કામ નહોતું એટલે મેં એકદમ ઝડપથી મૂકવાને બદલે મેં કા કરી નાખ્યું ત્યારે એ સંત એની નીચેના બધા સંતને બોલાવે છે કે તમે જ્યારે ખરેખર આ જે નીચેનો સંત છે ચેલો એણે આ મંદિર સાફસૂફ કર્યું અને ઝડપથી સાવરણીનો ઘાક ને ફેંકી દીધું કદાચ એને શાંતિથી સાવરણીને એક બાજુએ વ્યવસ્થિત જો મૂકી હોત એ જે સુપડી છે એ પણ વ્યવસ્થિત મૂકી હોત તો એને કેટલો વધારે સમય લાગે તો બધાએ એમ કીધું કે જરાય વધારે સમય ન લાગે જેટલો ઘા કરવામાં સમય લાગે એટલો જ વ્યવસ્થિત મૂકવામાં સમય લાગે તો એનો અર્થ એ થયો કે મોટા ગુરુજી એને એમ કહે છે કે તો એને ઘા કરવો યોગ્ય છે કે વ્યવસ્થિત મૂકવો યોગ્ય છે ત્યારે બધા સંતો જેના શિષ્યો હતા એમ કહે છે કે બહુ સીધી વાત છે વ્યવસ્થિત મૂકવું જોઈએ ત્યારે એ ગુરુજી એમ કહે છે કે દોસ્તો તમે જેને સાચવશો એટલે કે આ સાવરણીને સાચવશો તો એ જ સાવરણી તમને ફરીવાર ઉપયોગમાં આવશે અને એ જ સાવરણી તમને સાચવશે એટલે કે જેની અંદર આપણે આપણા પોતાના કામ બરોબર વ્યવસ્થિત કર્યા પછી કામમાં ઉપયોગી તમામ સાધનો જો આપણે અવ્યવસ્થિત રીતે રાખવાનો પ્રયત્ન કરશું તો એ સાધનો ફરી વખત આપણને એ કામ કરવા ઉપયોગી થશે નહીં મનોવિજ્ઞાન તો એમ કે છે કે આ વાર્તા તો માત્ર આટલી જ વાત નથી શીખવાડતી આપણને ઘણીવાર જીવનની અંદર પણ કેટલું શીખવાડે છે કે દાખલા તરીકે બાળકો નાના હોય ત્યારે માતા પિતા પોતાના બાળકોને કેટલો સમય આપે છે એની સાથે કેટલી સારી વાતો કરે છે આ દુનિયાની સારી સારી વાતો કેટલી સમજાવે છે સવારને સાંજ એને જે જરૂરી સમય આપવાનો છે એમાંના કેટલો સમય એને આપી શકે છે આ જો એને આપશે તો જ મનોવિજ્ઞાન એમ કહે છે કે કોઈ પણ માતા ને પિતા જ્યારે વૃદ્ધ બનશે ત્યારે એ પુત્ર એટલો જ સમય એને આપશે જે આપશો એ તમને મળશે જેને સાચવશો એ જ તમને સાચવશે અને આ ભૂમિકા ઉપર આપણે વિચાર કરીએ કે દુનિયાની કોઈ પણ વસ્તુ કોઈ પણ સિદ્ધાંત કોઈ પણ નિયમ એને તમે સાચવો નિયમને પણ સાચવવો પડે સિદ્ધાંતને પણ સાચવો પડે રીત રિવાજની ભૂમિકાને પણ સાચવો પડે અને આપણી એટીટ્યૂડ વર્તન વલણ એને પણ સાચવવા પડે જો એને તમે સાચવો એટલે કે એનો અર્થ એ થયો કે આપણે સારી એટીટ્યૂડ જો આપણે રાખવી હોય તો દરેક જગ્યાએ સારી એટીટ્યૂડ રાખો વર્તન સારું રાખો એ આપણને સાચવશે વર્તન આપણને સાચવશે કોઈની સાથે સારી વાતોચીતો કરો તો એ સારી તો આપણને સાચવશે અને આ વાત બહુ નાની હોવા છતાં પણ જીવનની અંદર ખૂબ મોટો ભાગ ભજવે છે સૌ માતા પોતાના સંતાનોને પણ આ વાર્તા કહો અને ખૂબ ખૂબ આગળ વધો એવી શુભેચ્છા ધન્યવાદ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ